શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ચલો આજે આપણે બધા હિન્દી વિષય ભણીશું 12મો પાઠ સ્પષ્ટ બરાબર છે તો ચલો બધા પોતાની પાઠ્યપુસ્તક કાઢશે પોતે રાખશે આપણે અહીંયા વાંચન કરતા જઈશું અને ગુજરાતી ટ્રાન્સલેશન કરતા જઈશું હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયું હતું કે સ્વચ્છતા છે એના વિશે આપણે જોયું કે સ્વચ્છતા કોને કહેવાય બરાબર છે પછી આપણે પાઠની શરૂઆત કરી તો એમાં જોયું કે અજય છે मोहन ने પોતાના ઘરે બોલાવે છે એનો જન્મદિવસ હોય છે તો અજય મોહન કો અપને ઘર પર બોલાતા હે જન્મદિન પર તો મોહન હે વો ઉસકે ઘર પર આતા હે તો મોહન અજય કે લિયે કુછ ખરીદતા હે ક્યા ખરીદતા હે તો વો એક કહાનીઓ કી કિતાબ ખરીદતા હે ઉસે દેને કે લિયે તો ઉસે રંગીન કાગળ પર લિપેટતા હે ઓર અજય કે ઘર આને કે લિયે નિકલતા હે તો રાસ્તે મે ઉસકે પર એક છિલકા ગિરતા હે કેલે કા છિલકા ગિરતા હે तो अजय ने सोचा कि कोई ऐसे रास्ते पर छिलका फेंकता है बुरी आदत है अजय ने वहां से उठा मोहन ने वहां से उठाया और कूड़ेदान में डाल दिया वो मोहन के घर पे जाता है और बात करता है उसके माता पिता से मिलते हैं और बीमार दादी से भी मिलता है और अजय को पता दे कि तुम्हारे मोहल्ले को नगर पालिका वाले साफ नहीं रखते ऐसा क्यों होता है कि उसने देखा था कि बाहर वो कूड़ा कूड़ेदान के बाहर कितना कूड़ा था उस पर माखी मच्छर पे बैठे हुए थे और वहाँ पानी की बदबू आ रही थी तो वहाँ गंदा कूड़े के कारण पानी है वो नालियों से बाहर निकल रहा था तो उससे भी मच्छर उस पर बैठते हुए उसके घर में आ जाते अब हम आगे देखते हैं तो विद्यार्थी मित्र आपने जो आगला लेक्चर में જોયું હતું કે શું જોયું હતું હિન્દી નું વાંચન કરીને આપણે ગુજરાતીનું ટ્રાન્સલેશન કર્યું હતું અત્યારે મેં તમને એનું હિન્દી કીધું કે આપણે શું હિન્દી માં જોયું તમને હિન્દી ગુજરાતી બંને આવડી જાય એટલા માટે આપણે ગુજરાતી એટલા માટે કરીને હું કન્ટિન્યુ નથી બોલતી હિન્દી કે તમને લોકોને ના સમજાય એટલા માટે આપણે હિન્દી ગુજરાતી બંને ભાષાનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ હવે આપણે આગળ પાઠ જોઈએ પાઠ્યપુસ્તકમાંથી આપણે વાંચન કરતા જઈશું અને સાથે સાથે ગુજરાતી પણ કરતા જઈશું અજયની માતાજીને કહો બેટા નગરપાલિકા કે ગાડી આયા કરતી હે હવે શું કહે છે અજયની માતા છે મોહન ને કહે છે કે બેટા નગરપાલિકા વાળાની ગાડી તો આવે જ છે જગ્યા જગ્યા કૂડેદાન ભી હે થોડી થોડી જગ્યાએ કચરા પેટીઓ પણ જોવા મળે છે પર કુછ લોગ ઉનમે કૂડા નહીં ડાલતે ઘણા લોકો એવા છે કે તે કચરા પેટીમાં કચરો નાખતા નથી વે કૂડા સડક પર ફેંક દેતે હે એટલે સફાઈ નહીં રહેતી હવે શું કરે છે હવે કચરો જો કચરા પેટીમાં ના નાખે અને કચરો બહાર ફેંકે તો શું થાય ગંદકી ફેલાય છે અને ત્યાં સફાઈ રહેતી નથી અહીંયા આપણે જોઈએ છે કે જો એની માતા છે એ મોહનને કેવી રીતના સમજાવીને વાત કરે છે શું કહે છે કે કચરા પેટી તો બધે છે જ પણ બધા કચરો બહાર નાખે છે એટલા માટે છે ગંદકી ફેલાય છે હવે આપણે આગળ જોઈએ दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई वह बीजा दिवसे मोहन स्कूले जाए छे त्यारे પોતાના अध्यापक એટલે કે ના શિક્ષક ને વાત કરે છે કે अध्यापक ने કહા શું વાત કરે છે તો ઈ અજયના મોહલ્લાની વાત કરે છે કે ત્યાં કચરો છે કચરા પેટીમાં લોકો નાખતા નથી અને ખૂબ જ ગંદકી ફેલાયેલી છે અને કચરાને કારણે ગટરનું પાણી પણ રોકાઈ ગયું છે अध्यापक ने કહા તો ઠીક કહતે હો મોહન गंदगी बहुत से रोगों की जड़ है गंदगी छे तो मोटा मोटा रोगों की जड़ सो है छे गंदगी होय छे नगरपालिका का काम नगर को स्वच्छ रखना है पर हमें भी नगरपालिका की सहायता करनी चाहिए और नगरपालिका वाले सुबह सवार में कचरा वाला आवे ने आपरे एरिया में कचरा वाली ले आवे बराबर छे હવે આપણે જ કચરો ડસ્ટબિન માં નાખવા નથી જતા ને આપણે ત્યાં ફેંકી દઈએ છે તો નગરપાલિકા વાળાની ફરજ શું છે કે નગરને સ્વચ્છ રાખવાનું છે પણ આપણી ફરજ પણ આવે કે કચરો આપણે ત્યાં નાખવો જોઈએ નહીં કચરો આપણે ડસ્ટબિન માં નાખવો જોઈએ તો નગરપાલિકા વાળાની ફરજ હોય ઈ સવારમાં બિચારા કચરા વાળીને જતા રહે છે પણ આખો દિવસ માં તમે ચાલો તમે ડસ્ટબિન માં કચરો નાખવાના છે તમે પણ બહાર ફેંકો છો તમારા બાજુવાળા પણ બહાર ફેંકે છે તો બધા જ જો કચરો ડસ્ટબિન માં નાખવા ના જાય અને બહાર ફેંકે તો શું થાય ત્યાં ગંદકી ફેલાય ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે ચલો એક દિન હમ સબ અજય કે મોહલ્લે મે ચલે ઓર સ્વયં સફાઈ કા કામ પ્રારંભ હવે એના શિક્ષક શું કહે છે કે આપણે એક દિવસ છે એના એરિયા માં જાય અને આપણે સફાઈ નું કામ કરીને લોકોને સમજાવશું જો અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષક છે
आ शिक्षक है अने बधा विद्यार्थी मित्रों आ अजयना मोहल्ला में एना एरिया में आए जो के रीतना साफ सफाई करजो कचरो बधो उपाड़ी कचरा पेटी में नाखी चाहिए बद बाळको छे कचरो वाड़े छे भेगो करे छे आ बाळक छे कचरो कचरो छे भेगो करीने आमां नाखे छे आ बाळक छे डस्टबीन में नाखे छे आ गटरनु साफ करे छे अवेड़ो छे बराबर छे तो आवी रीतना छे बाळकोने लईने अध्यापक छे सफाई करवा माटे जाय छे रविवार के दिन सभी अजय के मोहल्ले में गए रविवार नो दिवस तो बधा बाळको छे अजय ने एरिया में जाय छे सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे एक एक टोकरी एटले के कचरो भरा माटे जे तगारा लेवा पड़े ई अने एक एक सावरणा हता सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया हवे रस्ता पर कचरो वाले ने पहला बधो कचरो एक जगह भेगो करे छे नालियों की सफाई की और पानी का रास्ता बनाया गटरों ने पण सफाई करीने पानी ने जवा माटेनो रस्तो पण बनाव्यो छे उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली हवे माखी मच्छर न थाय एना माटे अहींया शुं करे छे दवा छे आपणे पण घणी वखत जे जारे ચોમાસું હોય છે ત્યારે નગરપાલિકા વાળા આવે અને આપણે શું કરે છે એરિયામાં ડીડીટી છાંટી જાય છે કે જેનાથી માખી અને મચ્છર થતા નથી તો ત્યાં ગટરોને સાફ કરે છે અને એની જગ્યામાં તે દવા નાખે છે કૂડેદાન પર ઢક્કન રાખવું હવે કચરા પેટી જે ખુલ્લી હતી એના પર ઢાંકણો રાખી દે છે કે જેનાથી બંધ હોય તો એના પર માખી મચ્છર બેસતા નથી મોહલ્લે મે રહેને વાળા સભી લોકો બહાર નીકળ આવે ઓર ઉન્હે દેખ લગે હવે શું કરે છે એરિયામાં રહેતા લોકો બધા જોવા આવે છે કે આ બધા શું કરે છે પણ એની આંખ ખુલે છે કે આ બધા બાળકો જો આવી રીતના કરતા હોય આપણા એરિયાને સ્વચ્છ રાખવા માટે કે આપણે બીમાર ના પડીએ તો આપણે પણ શું કરવું જોઈએ આગળ જોઈએ બચ્ચોમાં બહુ ઉત્સાહ હતા દેખતે કે દેખતે પૂરા મહોલ્લે સ્વચ્છ હો ગયા અધ્યાપકને લોકોને સમજાયા કે ઘર કા કૂડા કૂડેદાન મેં હી ડાલે વે ઘર કે આસપાસ સફાઈ રાખે કોઈ ગંદકી સે રોગ ફેલતે હવે શિક્ષકે શું કર્યું શિક્ષક છે બધાને સમજાવે છે બાળકો જે કામ કરતા હતા ખૂબ જ ઉત્સાહ અને જોશભેરથી કામ કરતા હતા કચરો ભેગો કરે અને બધો ડસ્ટબીનમાં નાખે છે આખો એરિયો છે સાફ થઈ જાય છે પછી શિક્ષક છે બધા આખા એરિયાવાળાને લોકોને સમજાવે છે કે આપણે આપણો કચરો છે આપણા ડસ્ટબીનમાં જ નાખવો જોઈએ ડસ્ટબીનની બહાર નાખીએ તો પહેલાં તો કચરો છે શું થાય છે બીમારી ફેલાવે છે બરાબર તો કહે છે કે કચરો છે તમારે તમારા ઘરના ડસ્ટબીનમાં નાખો અને ડસ્ટબીન છે જ્યારે નગરપાલિકાની ગાડી આવે ત્યારે તમે એમાં કચરો નાખી દો उन्होंने कहा मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे वे आपके मोहल्ले को साफ करेंगे आप भी इस काम में उसकी सहायता करें कि मारा स्कूल ना मारा बाळको छे ई अठवाडिया में एक वक्त तमारे एरिया में आवशे अने अहींया जोखाई करशे पण तमे पण एने मदद करजो एक व्यक्ति ने आगे बढ़कर कहा नहीं नहीं इन बच्चों को आने की कोई आवश्यकता नहीं हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे હવે શું કહે છે કે ના ના તમારે તમારા બાળકોને અહીંયા મોકલવાની હવે જરૂર નથી અમે લોકો ખુદ છે અમારા એરિયાને સાફ રાખશું અને અમે ધ્યાન રાખશું અને અમે લોકો જ હવે જ્યારે તમે જ્યારે અહીંયા ગમે ત્યારે સુધી અમારો એરિયો છે એકદમ ચોખ્ખો તમે પામશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો આ પાઠમાંથી આપણને તો પહેલાં શું શીખવા મળે કે એ મળે કે આપણે પહેલાં સ્વચ્છતા રાખવી જોઈએ જેમ આપણા ઘરની સ્વચ્છતા રાખીએ છીએ એમ આપણા શાળાની છે આપણા આજુબાજુના વિસ્તારની છે આપણા શરીરની છે આ બધી આપણે સ્વચ્છતા ન રાખીએ તો આપણે બીમાર પડે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં જોઈ લીધું કે સ્વચ્છતા એટલે શું હવે આ પાઠમાં આપણે નિબંધ પણ આવશે એની સાથે બધીમાં પીડીએફ પણ આવશે બરાબર છે તો હવે આ બાકીનું આ પાઠનું જે વ્યાકરણ છે જે કન્ટેન્ટ છે આપણે પછીના વિડીયો લેક્ચરમાં ભણીશું ત્યાં સુધી તમારે શું કરવાનું છે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એના વિશે પાંચ વાક્યો લખવા માટે આપ્યા હતા તો હવે તમારે ક્વેશ્ચન લખવાનો છે શું લખવાનું છે એક ક્વેશ્ચન તમારે લખવાનો છે શું ક્વેશ્ચન લખશો તમે કોણ કહેશે મને तो अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों
તમારે તમારી રફ નોટમાં તમારે લખવાનું છે. બરાબર છે કે અધ્યાપક છે શિક્ષક હતા તો અજય ને અજયના એરિયામાં શું કામ બધા બાળકોને લઈ જાય છે આપણે લાસ્ટમાં વાત કરી. બરાબર છે. બાકીનું જે વ્યાકરણ છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. અને સાથે સાથે શું કરવાનું છે તમને તો યાદ જ હોય ને. હિન્દીનો એક ફકરો સુંદર અક્ષરે